વડોદરા ખાતે હિપોપોટેમસનો જીવ ક્યુરેટર અને સિક્યુરિટી ગાર્ડ પર હિંસક હુમલો, બંનેની હાલત ગંભીર. વડોદરાના કમાટી બાગમાં હિપોપોટેમસ એકાએક જીવ ક્યુરેટર અને સિક્યુરિટી ગાર્ડ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. જોકે અધિકારી અને સિક્યુરિટી ગાર્ડ કંઈ વિચારે તે પહેલાં જ ભૂરાયેલા હિપોએ જીવલેણ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. વડોદરાના કમાટી બાગમાં રાખવામાં આવતા હિપોપોટેમસે રાઉમાં ગયેલા જીવ ક્યુરેટર પ્રત્યક્ષ પાટણકર સહિત સિક્યુરિટી ગાર્ડ ઉપર જીવલેણ હુમલો કરતા ગંભીર ઈજા પહોંચી હતી. બંને ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જીવ ક્યુરેટરને MRI કરવા માટે લઈ જવામાં આવી રહ્યા હતા તે સમયે બિલ્ડિંગ શરૂ થતાં પુનઃ તેમને ICU સારવાર માટે લઈ જવાયા હતા. મળતી માહિતી અનુસાર સયાજી બાગમાં વિવિધ પ્રકારના હિંસક પ્રાણીનું પ્રાણી સંગ્રહાલય છે. આ પ્રાણી સંગ્રહાલયમાં જીવ ક્યુરેટર તરીકે પ્રત્યુષ પાટણકર ફરજ બજાવે છે. સમય અંતરે જીવ ક્યુરેટર સિક્યુરિટી ગાર્ડ સાથે પ્રાણીઓની આરોગ્યલક્ષી તપાસ માટે જ જતા હોય છે. આજે પણ જીવ ક્યુરેટર પ્રત્યુષ પાટણકર સિક્યુરિટી જવાન સાથે પ્રાણીઓની સુરક્ષા તેમજ આરોગ્યલક્ષી રાઉમાં હિપ્પોએ જીવલેણ હુમલો કર્યો હતો. કરજણ ગામની અંદર તળાવમાં એક સ્ત્રીને મગર ખેંચી જવાનો બનાવ બનેલ હતો. તેની માહિતી વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને મળતા તાત્કાલિક રેસ્ક્યુ ટીમ સાથે ઘટનાસ્થળ પર આવી તળાવની અંદર બહારથી જ દેખાતી હતી તે સ્ત્રી. તેમને રેસ્ક્યુ કરીને બહાર કાઢી લોકલ પોલીસ ડિપાર્ટમેન્ટને સોંપેલ છે. સાહેબ, આજે ફાયર વિભાગ પાસે જે બચાવ કામગીરીના પૂરતા સાધન નહીં એ બાબતે તમે શું કહેશો? એક કલાકથી આજે ફાયર સેફ્ટીની ટીમ બેસી રહી, નાવડી નથી એના કારણે બેસી રહી, એ બાબતે તમે શું કહેશો? એ હું કોઈ પ્રકારનું જજમેન્ટ ના આપી શકું આપને, કેમકે દરેક ફાયર સ્ટેશનના દરેક નગરપાલિકાની અંદર અલગ અલગ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હોય છે. નગરપાલિકાને અલોટ કરેલી હશે, નહીં કર્યું હોય એની હજુ કોઈ માહિતી મારી પાસે નથી, એટલે એની વિશે હું તમને કંઈ ના જણાવી શકું. અધિકારી અને સિક્યુરિટી ગાર્ડ કંઈ વિચારે તે પહેલાં જ ભૂરાયેલા હિપોએ જીવલેણ હુમલો કરતા તેઓ સ્થળ પર પડી ગયા હતા. આ દરમિયાન બનાવની જાણ અને સિક્યુરિટી ગાર્ડને થતાં તરત જ તેઓ દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત જીવ ક્યુરેટર પ્રત્યક્ષ પાટણકર અને સિક્યુરિટી ગાર્ડને કમાટી બાગની બાજુમાં આવેલી ટ્રસ્ટની નરહરી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ગંભીર રીતે ઈજાઓ પામેલા અધિકારી સહિત બંનેને તાત્કાલિક ICU દાખલ કરી સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. યાકુબ પટેલ, ZSTV, વડોદરા.